आर्य कुंद आचार्य देव जेमना द्वारा रचित समयसार ग्रंथादि राज बद्दा ग्रंथों नो राजा कयु ग्रंथ छे समयसार जेम के छे ने लौकिक मां कोई ने कड़वो लिमड़ो मीठो लागे छे तो एनो मतलब एम छे के एने सर पे शू कर्यू छे डंक मार्यो छे। एवी रीते ज अहींया जेने पांच इंद्रना विषयोमां सुख बुद्धि लागे छे परथी मने सुख मळे छे एवी जेनी मान्यता छे एनो मतलब एम छे के एने मिथ्यात्व रूपी सर पे शू कर्यू छे डंक मार्यो छे। पांच इंद्रियोना विषयोमां सुख नथी अने सुखथी लबालब कोई भरेलो भगवान आत्मा छे तो ए हूँ पोते छू एवं समयसार ग्रंथादि राजमा अपने एक एक गाथा मां कह्यू छे। अने एना उपर गुरुदेव श्रीए केटली वार प्रवचन कर्या 19 वार प्रवचन कर्या। अहीं थी भरत क्षेत्र थी अहीं थी विदेह क्षेत्र कुनकुन आचार्य देव गया केटला दिवस रह्या त्या 8 दिवस रह्या। आपणा घरे थी पण कोई भारगाव जाय भारगाम जाय ने तो पाछा आवे तो सौथी पहलो प्रश्न आपणा बधानो शू होय के अमारी माटे शू लाव्या। ख्याल छे ने एवी रीते कुनकुन आचार्य देव अहीं पाछा आव्या अने तो आपणा आपणे बधा तरसेला जीवो भव्य जीवो सौथी पहलो प्रश्न शू पूछ्यो के तमे अमारी माटे शू लाव्या। ख्याल छे ने अने कुनकुन आचार्य देवे कीधु કે હું તમારા માટે નો કર્મ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મથી રહીત એવો સમયનો સાર શુદ્ધાત્મા લાવ્યો છું। ખ્યાલ આવે છે ને? અને જે આવા સમય સાર રૂપી શુદ્ધાત્માનો અનુભવ કરે છે એ પર્યાયમાં પણ કેવા થઈ જાય છે તો કે સમય સાર થઈ જાય છે। જન્મ મરણનો નાશ કરવાનો ઉપાય ભવસાગરથી પાર કરવાનો ઉપાય આ સમયસાર ગ્રંથાદિ રાજમાં કહી દીધું। એક એક ગાથામાં ભગવાન થવાની વિધિ બતાડી દીધી છે। ક્યાં આવ્યા છે આપણે અહીંયા અષ્ટાપદમાં? ક્યાં અહીંયાથી કોણ મોક્ષે ગયું? હા, આદિનાથ ભગવાન। ખ્યાલ છે ને આપણને બહારથી આદિનાથ ભગવાનની ખૂબ મહિમા આવે છે ને, આવી પણ જોઈએ। હા, પણ એની સાથે 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 આદિનાથ કોણ છે? હું આદિનાથ છું, સમજાય છે ને? કારણ કે હિન્દી આદિનાથ એટલે હું આદિ, મારી મારી આદિ નથી, ખ્યાલ છે ને? એવો ખરેખર હું આદિનાથ છું કારણ કે મારી શરૂઆત નથી અને મારો અંત નથી, સમજાય છે ને? હું તો અનાદિ અનંત તત્વ છું। બહારમાં કહીએ છે ને કે આ વસ્તુ આપણે નથી, અહીંયા બધા મંદિરોના દર્શન કરીએ છે, આટલા વર્ષ જૂની પ્રતિમા છે, 300 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, હું કેટલો જૂનો છું, હું કેટલો જૂનો છું, એની તો મહિમા આવે છે, પણ આપણને કોની મહિમા નથી આવતી? આપણને પોતાની મહિમા નથી આવતી કારણ કે હું તો અનાદિનો છું અને અનંતકાળ રહેવા વાળો છું। હવે આ આ જાત્રા સફળ ત્યારે કહેવાશે કે અહીં આપણે શું કરીએ એવી ભાવના ભાવીએ, એવી ભાવના ભાવીએ અને સાથે એવો પુરુષાર્થ કરીએ કે મારે હવે ભવ જોતા નથી, મારે સંસારમાં રખડવું નથી, ત્યારે જ આપણને ખરેખર ગુરુદેવ શ્રી મળ્યા કહેવાય। કારણ કે શુભ ભાવ તો આપણે બધાએ કેટલી વાર કર્યા? અનંત વાર કર્યા। ખ્યાલ આવે છે ને? આવી જાત્રા પણ કેટલી વાર કરી? અનંત વાર કરી। નહીં કર્યા હોય આપણે, નહીં કર્યા આવા ભગવાનના દર્શન, પણ ખરેખર કયા આત્માના દર્શન ના કર્યા? નિજ આત્માના દર્શન ના કર્યા। આવે છે ને ત્રણ દર્શન, બહારના પિક્ચરના દર્શન એ કયા દર્શન છે? અશુભ દર્શન। ભગવાનના દર્શન એને કહેવાય દેવ દર્શન, અને આત્માના દર્શન એને કહેવાય સમ્યક દર્શન। સમજાય છે ને? ઓલા બે માં તો લિમિટેશન છે। ફરી વાર બહારના પિક્ચરના દર્શન કરવા એ તો અશુભ દર્શન છે, એના ફળમાં જીવ ક્યાં જાય છે? નરક અને નિબોધમાં। ભગવાનના દર્શન કરવા એને દેવ દર્શન કહેવાય, અને
એના ફળમાં પુણ્ય બંધાય છે અને આત્માના દર્શન કરવા એનું નામ સમ્યક દર્શન છે. ગમે તેવા બહારના કાર્યમાં પણ પોતાનું પ્રયોજન નથી ભૂલવાનું, પોતાનું ધ્યેય નથી ભૂલવાનું. ખ્યાલ આવે છે ને પૂજ્ય બેનશ્રીનો બોલ છે ને કે આકાશ પાતાલ એક થઈ જાય, આકાશ પાતાલ એક થઈ જાય પણ તારા ધ્યેયને ચૂકીશ નહીં. હું વ્યવસ્થાપક નથી, ખ્યાલ આવે છે ને, હું આ બહારની વ્યવસ્થા કરવા વાળો નથી, હું તો જાણવા વાળો છું. આ જાણવા વાળા તત્વને ભૂલ્યો તો અનંત સંસાર. અને પોતાના સ્વભાવનો આશ્રય લીધો, અનુભવ કર્યો તો અનંત સંસારનો અભાવ. બે દશા છે, બે દશા, અનંતકાળ સંસાર અને અનંતકાળ મોક્ષ. આ એક એક કણ અહીં આવીએ છે તો અહીંયા એક એક જે પ્રદેશ છે ત્યાંથી અનંતાનંત જીવો મુનિરાજો ક્યાં ગયા છે, મોક્ષ ગયા છે. કીધું તું ને હમણાં ટ્રેનમાં કે ચોથા કાળમાં તો જીવો યાત્રા પર નીકળતા તા પાછા જ નહોતા આવતા, ત્યાં જ વન જંગલમાં ત્યાં જ શું કરી લેતા, મુનિ દીક્ષા ધારણ કરી લેતા, ખ્યાલ આવે છે, શ્રેણી માંડી કેવળ જ્ઞાન લઈને મોક્ષ ચાલ્યા. હવે મારે ભવમાં નથી રખડવું, હવે મારે આ રાગ દ્વેષ નથી કરવા, આપણો ધર્મ વિતરાગતાનો છે. પૂજ્ય બેનશ્રીની છે ને ભક્તિ, દૂર કા પ્રભુ દોડ તું મારી રમત રમવી નથી, આ નયન બંધન તોડ તું મારે રમત રમવી નથી. પાંચ પરાવર્તનના સ્વરૂપ બધું બધાને ખ્યાલ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ને ભાવ. આમાંથી આપણે શું બાકી રહી ગયું છે કે જે નથી કહ્યું? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવ પરાવર્તનમાં કહો તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ આપણે બધાએ કરી લીધા છે. અને એ ઉત્કૃષ્ટ શુભ ભાવમાં ક્યાં ઉપજ્યા? અનંતવાર નવમી ગ્રેવિકમાં ઉપજ્યા. મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવિક ઉપજાયો, પેનિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. એટલે કશે સંતુષ્ટ થવા જેવું નથી. અશુભ નો પણ હું જાણવા વાળો છું અને શુભ ભાવ નો પણ હું જાણવા વાળો છું. હું કોઈ પર્યાયનો ફેરફાર કરવા વાળો નથી. જે પરિણામ થાય છે એ બધા પરિણામ એ મારા જ્ઞાનના શું બને છે? નહીં બને છે. જ્યાં પરિણામનો મારામાં પ્રવેશ નથી તો આ શરીર, આ નોકર્મ, આ સ્ત્રી ઘર કુટુંબ પરિવાર એ બધાનો પ્રવેશ મારામાં થયો એ તો બહુ દૂરની વાત છે. સમય સાર આપણે ચાલુ કર્યું હતું એમાં આપણે પહેલો કળસ જોયો હતો, ખ્યાલ છે, આપણે પહેલી ગાથા અહીંયા સિદ્ધ ક્ષેત્રમાં આવ્યા છે. અનંત સિદ્ધોને આચાર્ય દેવે, કુનકુન આચાર્ય દેવે પોતાની પર્યાયમાં અને પરિણી પર્યાયમાં સ્થાપના કરી. એની પહેલા આપણે ત્રણ કળસ જોયા હતા. અમૃતચંદ્ર આચાર્ય કળશો લખ્યા. જેમ ભોજન કરીએ એની પહેલા આપણે શું કરીએ છે? સ્ટાર્ટર ખાઈએ છે ને, ટોકિકમાં સમજાય છે ને. એવી રીતે અહીંયા અમૃતચંદ્ર આચાર્ય દેવે કળશો લખ્યા. એમાં પહેલા કળશમાં કોને નમસ્કાર કર્યા? કોને નમસ્કાર કર્યા? શુદ્ધાત્માને નમસ્કાર કર્યા. અને ઈષ્ટ દેવ એટલે શુદ્ધાત્મા. ચાર બોલ લીધા હતા, ભાવાય, ચિત સ્વભાવાય, સ્વાનુભૂત્યા ચકાસ્તે અને સર્વ ભાવાંતર છિદે. ભાવાયમાં કોને લીધું? દ્રવ્યને લીધું. અસ્તિત્વ, મારી પોતાની અસ્તિત્વ છે, હયાતી છે, પેલા એ નક્કી તો કરો, પછી એનો અનુભવની વાત આવશે. સત્તા જ નથી નક્કી, સત્તાની જ હજી સ્વીકાર નથી કર્યો તો એનો અનુભવ કરવો એ તો પછીની વાત છે. ખ્યાલ આવે છે ને. એટલે ભાવાયમાં આત્માની સત્તાનો સ્વીકાર કરાવ્યો. એમાં કોને લીધું? દ્રવ્યને લીધું. ચિત સ્વભાવાયમાં કોને લીધા? ગુણને લીધા. મારો ગુણ કયો? અસાધારણ ગુણ કયો? ચૈતન્ય સ્વભાવી છું ને, જાણવું દેખવું એ મારો અસાધારણ ગુણ છે. ચિત સ્વભાવાય એમાં ગુણની વાત કરી. અને સર્વભાવાંતર છિદેમાં, સર્વભાવાંતર છિદે ચોથા નંબરના બોલમાં
સર્વજ્ઞ શક્તિની વાત કરી, અને એક ત્રીજો રહી ગયો ને સ્વાનુભૂત્યા ચકાસતે, એમાં અનુભૂતિની પર્યાયની વાત કરી. કઈ પર્યાયની વાત કરી? અનુભૂતિની પર્યાયની વાત. નિર્મલ પર્યાય, રાગની પર્યાય નહીં. રાગની પર્યાયમાં આત્મા નહીં પકડાય. કઈ પર્યાયમાં આત્મા પકડાશે સાચા ભાભી? કઈ પર્યાયમાં પકડાશે? બહુ સરસ, નિર્મલ પર્યાયમાં પકડાશે. ખ્યાલ આવે છે ને? રાગની પર્યાયમાં નહીં પકડાય. કઈ પર્યાય? નિર્મલ પર્યાય. એટલે ત્રીજા બોલમાં કોની વાત કરી? પર્યાયની વાત કરી. સ્વાનુભૂત્યા ચકાસતે. ત્રણ બોલ લીધા અને ચોથા બોલમાં સર્વ સર્વ ભાવાંતર છિદેમાં એવો મારો સર્વજ્ઞ સ્વભાવ છે. સર્વજ્ઞ સ્વભાવ છે એવી શક્તિ મારી પાસે હાલમાં છે. તો એ શક્તિની શું થાય છે? વ્યક્તિ થાય છે. અનંતાનંત જીવો જે સિદ્ધ થઈ ગયા એવી એમના પાસે સર્વજ્ઞ શક્તિ હતી, અને એ શક્તિનો સ્વીકાર કર્યો તો પર્યાયમાં પણ તેઓ શું થઈ ગયા? સિદ્ધ થઈ ગયા. ખ્યાલ આવે છે ને? આપણે બધા સાથે જ નીકળ્યા હતા. ક્યાંથી? નિગોદમાંથી. સમજાય છે ને? પણ તે જીવોએ શું કરી લીધું? હા, તેઓએ પોતાના સર્વજ્ઞ સ્વભાવી આત્માનો સ્વીકાર કરી, પરથી લક્ષ હટાડી, પર પદાર્થ પ્રત્યેની એકત્વ બુદ્ધિ તોડી, અને પોતાનું શું કરી લીધું? કામ કરી લીધું. સમજાય છે ને? અને આપણે બધા ક્યાં રહી ગયા? અહીં રહી ગયા. સમજાય છે ને? અને હવે આપણે શું કરવાનો છે? હવે આપણે પણ એમના જેવો પુરુષાર્થ કરી આ ભવનો શું કરી લેવાનો છે? અભાવ કરવાનો છે. સમજાય છે ને? બે વસ્તુ કીધી છે ને પૂજ્ય બેનશ્રીએ, હા, ભવનો ભય અને ભવનો થાક. આ મોક્ષ માર્ગમાં જીવ ક્યારે લાગે છે? જ્યારે ભવનો ભય લાગે અને ભવનો થાક લાગે છે. હા, અજીન જીવને ભવનો ભય જ નથી લાગ્યો, અજીન ભવનો થાક જ નથી લાગ્યો. સમજાય છે ને? ભવનો ભય જેને લાગી જાય ભગવાન બનવા તૈયાર થાય. શું બનવા તૈયાર થાય? ભગવાન બનવા તૈયાર. માર ગુલાટ ગુરુદેવ આપણને 45 વર્ષ સુધી એક ભગવાન આત્મા ઘૂંટાવ્યો. ખ્યાલ આવે છે ને? બધાથી લક્ષ હટાડી દે અને કરી લઈએ, ને તો આ અવસર હાથમાંથી જતો રહેશે, તો ફરી આ અવસર મળવાનો નથી. પંડિત ટોડલમલજી ની ભાષામાં કહીએ, સબ અવસર આ ચુકા હૈ. કરી લો પુરુષાર્થ. સોગાની જે કર્યું ને એક રાતમાં શું કરી લીધું? જ્ઞાન અને રાગ ના શું કરી નાખ્યા? ટુકડા કરી નાખ્યા. અને સવારના શું લઈને ઉભા થઈ ગયા? સમ્યક દર્શન લઈને ઉભા થઈ. પહેલા કળશમાં 4 બોલ ની વાત કરી. બીજા કળશમાં જીનવાણી માતાને નમસ્કાર કરી. જીનવાણી માતા એની એને કઈ ઉપમા આપી? સરસ્વતીની મૂર્તિ. સરસ્વતીની મૂર્તિ ત્રણ કીધી છે. સરસ્વતીની મૂર્તિ, જીનવાણી માતા, સમ્યક જ્ઞાન અને કેવલ જ્ઞાન. આપણે જોયું હતું કે જે જીનવાણી માતા છે એ જીનવાણી માતા શું કરે છે? આત્માને દેખાડે છે. અને સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાન આત્માને દેખે છે. સમજાય છે બધાને? ખ્યાલ આવે છે કે નહીં? જીનવાણી માતા દેખાડે છે અને સમ્યક જ્ઞાન ને કેવળ જ્ઞાન દેખે છે. સમ્યક જ્ઞાન કેવી રીતે દેખે છે? પરોક્ષ દેખે છે. અને કેવળ જ્ઞાન કેવી રીતે દેખે છે જયશંકરજી? પ્રત્યક્ષ દેખે છે. ખ્યાલ આવે છે બધાને? પ્રત્યક્ષ દેખે છે. અને જીનવાણી માતા શું કરે છે? આત્માને દેખાડે છે. એટલે સવારના ઉઠીને શું ખોલીને બેસવું જોવે? ન્યૂઝ પેપર કે જીનવાણી? જીનવાણી માતા. આપણા પુણ્ય તો જોવો, 2000 વર્ષ પહેલા કુનકુન આચાર્યદેવ થઈ ગયા, એના પછી 1000 વર્ષ બાદ અમૃતચંદ્ર આચાર્યદેવ થઈ ગયા. કયા જંગલમાં, ક્યાં કુનકુન આચાર્યદેવે પોનુર ક્ષેત્રમાં ત્યાં આ બધી ગાથાઓ લખી, અને ત્યારબાદ 1000 વર્ષ બાદ અમૃતચંદ્ર આચાર્યદેવે ક્યાં બેસીને કળશો લખ્યા, ટીકા લખી. સમજાય છે ને? અને તેના ઉપર જ જયચંદજી છાબડાએ શું લખ્યા? ભાવાર્થ લખ્યા. અને આપણા બધાનો પુણ્ય તો જોવો, આપણા બધાનો પુણ્ય જોવો કે આપણને બધાનો શું મળી ગયો. આપણને બધાનું જે લખેલું છે એ આપણને એક જ ગ્રંથમાં શું થઈ ગયું? ઉપલબ્ધ થઈ ગયું.
એટલે કહે છે ને ચક્રવર્તી કરતા પણ આપણા પુણ્ય અનંત ગુણા વધારે છે, કે આપણને આખો માલ શું થઈ ગયો તૈયાર કરીને આપણને મળી ગયો. અને બીજું કે એના ઉપર ગુરુદેવશ્રીએ કેટલી 19 વાર પ્રવચન કર્યા એ ગાથા, અને અમૃતચંદ્ર આચાર્ય દેવ જે ટીકા લખી એના આપણને શું કરાવ્યા, હા અર્થ સમજાવ્યા. એટલે ગુરુદેવ આપણા માટે આપણા ઉપર ગુરુદેવનો અનંત અનંત ઉપકાર છે. આ દાસના જીવન શિલ્પી તને નમું. આપણું જીવન ખૂબ આરાધનામય બને, આપણું જીવન ખૂબ સંયમિત બને. હવે આપણા પાસે સમય બહુ ઓછો છે, આપણો આયુષનો કેટલો ભાગ વયો ગયો છે, હવે આ આયુષ ક્યારે પૂરું થઈ જશે, આ એક સમયની પર્યાયનો કોઈ ભરોસો નથી. એટલે એ પર્યાય પૂરી થાય, આયુષ પૂરું થાય, આ સંયોગનો વિયોગ થઈ જાય એની પહેલા ગુરુદેવની ભાષામાં કહીએ, વીજળીના ઝબકારે દોરો ઓરવી લઈએ. ને તો આ સોય વગર દોરા વગરની સોય ક્યાંય ખોવાઈ જાય છે ને, એમાં સમ્યક દર્શન રૂપી દોરો નહીં પોરવ્યો હોય ને, હા તો આપણે ક્યાંય ફેંકાઈ જશું. આ બધી આ જોઈએ છે, આ એક ઇન્દ્રિય ખરે, આ બધા જોઈને આપણને ભાવવાના પરિણામ ન આવવા જોઈએ, આપણને વૈરાગ્ય આવવો જોઈએ કે આપણે આત્માની વિરાધના કરીને આવી પર્યાયમાં આપણે બધા અનંત વાર જન્મ લીધો છે. હવે આપણે વિરાધના નથી કરવી, આપણે આરાધના કરવી છે. જોવા લાયક કોઈ પદાર્થ છે તો એ પોતાનો નિજ આત્મા ભગવાન આત્મા છે, બહારમાં કોઈ દેખવા લાયક નથી. એ આદિનાથ ભગવાન પણ કહે છે કે કોને જોવો, પોતાના શુદ્ધાત્માને જોવો, ખ્યાલ આવે છે ને, તો મારા જેવા બન્યા વગર રહેશો. આપણી માટે જીનવાણી આધાર છે, એ જીનવાણી ભગવાન આત્માને બતાડે છે, સમજાય છે ને, હા. અને જીનવાણીને નમસ્કાર કર્યા કયા કળશમાં, બીજા નંબરના કળશમાં. ચાર નામ જોયા હતા, કોઈને યાદ છે બીનામેન તમને ચાર નામ જીનવાણી માટે, જીનવાણીના? હા, સરસ્વતી, શારદા, ભારતી અને વાઘેશ્વરી, વાઘ દેવી. ચાર નામ આવી રીતે આપ્યા છે, હા ને, અહીંયા ખ્યાલ આવે છે ને બધાને, ચાર નામ જીનવાણી માટે. ત્રીજા કળશમાં ગુરુને નમસ્કાર કરી, ભાવલિંગી મુનિરાજને નમસ્કાર. ઓહો, હવે ભાવલિંગી મુનિરાજ પણ એ અમૃતચંદ્ર આચાર્ય દેવ કેવી ભાવના ભાવે છે કે મારી પરિણતિમાં જે સંજુલન કશાયની મલિનતા છે એ મલિનતા પણ શું થઈ જાઓ, દૂર થાઓ, અને મારી પરિણતિ પરમ વિશુદ્ધિને પ્રાપ્ત થાઓ. આહા, હા, શુદ્ધિ તો છે પણ કોને પ્રાપ્ત થાઓ, અંધી પરમ વિશુદ્ધિને પ્રાપ્ત થાઓ, સમજાય છે ને. પરમ વિશુદ્ધિ એટલે કયા ફળને ઈચ્છે છે, પૂર્ણ વિતરાગતાને ઈચ્છે છે. એક પ્રશ્ન કર્યો હતો કે શાસ્ત્ર લખવાનો ભાવ તો શુભ ભાવ છે, તો પછી શુભ ભાવના ફળમાં પરમ વિશુદ્ધિ કેવી રીતે થશે, પ્રશ્ન સમજાય છે. શાસ્ત્ર લખવાનો ભાવ કયો ભાવ છે, શુભ ભાવ, અને એના ફળમાં આચાર્ય દેવ શું ઈચ્છે છે, પરમ વિશુદ્ધિને ઈચ્છે છે. તો એટલો સુંદર જવાબ અમૃતચંદ્ર આચાર્ય દેવે આપ્યો કે શાસ્ત્ર લખતા વખતે પણ મારું જોર, મારું વચન એક શુદ્ધ આત્મા ઉપર, સમજાય છે ને, એ શાસ્ત્ર લખવા ઉપર લક્ષ્ય નથી, મારું વજન મારું જોર તો શુદ્ધાત્મા ઉપર છે. અને એ જોર અને એનું અવલંબન વધતો જશે તો એક સમય એવો આવશે કે વિકલ્પ તૂટી જશે અને કઈ દશાને પ્રાપ્ત થઈ જશું, પરમ વિશુદ્ધિ પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત થશું. એટલે બહારમાં પણ આપણે આ બધી શુભ ભાવ શુભ ક્રિયા જે પણ બધું થઈ રહ્યું છે એ વખતે પણ આપણું વજન આપણું જોર આપણા શ્રદ્ધાનો શ્રદ્ધેય હર સમય કોણ બનવો જોઈએ, પોતાનો ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મા બનવો જોઈએ. પૂજ્ય બેનજી નો બહુ સુંદર બોલ છે ને, આકાશમાં પતંગ ગમે ત્યાં ઉડે પણ હાથમાંથી દોર છૂટે નહીં, એમ જ્ઞાનીને ગમે તેવા શુભ ભાવ હોય એ વખતે પણ હું આ શુભ ભાવનો જાણનાર છું એવી શ્રદ્ધાનો શ્રદ્ધેય એવો શુદ્ધાત્મા ક્યારે એની શ્રદ્ધામાંથી છૂટતો નથી, સમજાય છે ને. એવી એવી શ્રદ્ધા ચીપકી ગઈ છે, એવી શ્રદ્ધા એ શુદ્ધાત્મા ને આકર્ષિત થઈ ગઈ છે કે શુદ્ધાત્મા અને પર્યાય એવી બે વસ્તુ છે જ નહીં, કારણ કે શુદ્ધાત્મા અને પર્યાય કેવા થઈ ગયા છે, અભેદ થઈ ગયા છે, સમજાય છે ને. જ્ઞાન તો બધું જાણે, અજિન ચારિત્રમાં રાગ આદિ પરિણામ છે,
પણ એ વખતે પણ શ્રદ્ધા તો સેમાં અહમ કરીને બેઠી છે, પોતાના શુદ્ધાત્મામાં અહમ કરીને બેઠી છે. ત્રણ કળશ જોયા, હવે આવી જાઓ પહેલી ગાથા ઉપર. બધાને પહેલી ગાથા આવડે છે? બધા એકવાર સાથે બોલીએ. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સીતની, બંદી કહું શુદ્ધ કેવળિયા કથિત સમય પ્રાવૃત અહો. શું કહેવા જઈએ છે આચાર્યદેવ? કે છે અમે શું કહેવા જઈએ છે? સમય પ્રાવૃત ને કહીએ છે. ક્યાંથી આવ્યું આ સમય પ્રાવૃત? ક્યાંથી આવ્યું આ સમય પ્રાવૃત? અગિયાર અંગ ચૌદ પૂર્વ છે ને, તો ચૌદ પૂર્વમાં એક પાંચમા નંબરનો પૂર્વ છે, જે પૂર્વનું નામ છે જ્ઞાન પ્રવાદ નામનો પૂર્વ. અને એ જ્ઞાન પ્રવાદ નામના પૂર્વમાંથી આ સમયસાર ગ્રંથની રચના થઈ છે. ખ્યાલ છે ને? અહીંયા કીધું ને ત્રણ વિશેષણ આપ્યા. કોને માથે રાખ્યા? શુદ્ધ કેવડીઓને કહેલું કહું છું. અને માથે કોને રાખ્યા? નમસ્કાર કોને કર્યા? સિદ્ધોને નમસ્કાર કરી. મારી પર્યાયમાં અને પરીની પર્યાયમાં, બધાની પર્યાયમાં હું સિદ્ધોને શું કરું છું? સ્થાપિત કરું છું. સ્થાપિત કરવાનો અર્થ આપણે જોયો હતો. સ્થાપના કરવું એટલે શું? સ્થાપના કરવું. આપણા ઘરે કોઈ લગ્નનો પ્રસંગ હોય ને, હવે 10 જ દિવસ બાકી હોય તો બોલો 10 દિવસ શું દેખાય? ખાલી એ જ દેખાય ને? હા, એના સિવાય બીજું કઈ ના દેખાય. એવી રીતે અહીંયા કહે છે કે સિદ્ધોને સ્થાપિત કરવા એટલે કે એની પર્યાયમાં એ જીવને શું દેખાય છે? તો ખાલી સિદ્ધ ભગવાન જ દેખાય છે, એના સિવાય બીજું કઈ દેખાતું નથી. એવા સિદ્ધોને પોતાની અને પરીની પર્યાયમાં સ્થાપના કરી. કેમ કરી? એની પાછળનું કારણ શું હતું? કે મારી અને બાકીના જીવોની પર્યાયમાંથી મોહનો નાશ થાય. મોહના નાશ માટે મેં શું કર્યું છે? સિદ્ધ ભગવાનની સ્થાપના કરી છે. કારણ કે અનાદિકાળથી આ મોહ રાજા, હા, મોહ રાજા શું કરી રહ્યો છે? આપણને ચાર ગતિમાં પરિભ્રમણ કરાવે છે. આવે છે ને, દોલતરામજીએ કીધું છે ને, મોહ મહામદ પિયો અનાદિ ભૂલ આપકો ભરમદવાદી. પૂજ્ય કૃપાળુ દેવે પણ લખ્યું છે ને, આ મોની ઉપમા આપી છે ને, કોની ઉપમા આપી છે? અપૂર્વ અવસરમાં સ્વયંભૂ રમણ સમુદ્રની ઉપમા આપી છે. અનાદિ કાળનો આ મોહ છે, પણ આ મોહનો નાશ કરવા માટે અનંત કાળ નથી જોતો. આ મોહને નાશ કરવા માટે કેટલા સમયમાં થઈ જશે? એક સમયમાં મોહનો નાશ થઈ જશે. સમજાય છે ને? સૌથી સરળતમ વસ્તુ હોય જગતમાં, સૌથી સરળતમ વસ્તુ હોય જગતમાં તો એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવું છે. દુકાન ચલાવવું પણ કઠિન છે, પૈસા કમાવા કઠિન છે. ગુરુદેવશ્રી કહે છે ને, હા, કે ડોક્ટર બનવું કઠિન છે, વકીલ બનવું કઠિન છે, પણ 8 વર્ષનો બાળક સમ્યક દર્શન લઈને, કેવળ જ્ઞાન લઈને મોક્ષ ચાલ્યો જાય છે. સમ્યક દર્શન કરવું એકદમ સરળ છે. એક તિર્યંત ગતિનો અનપઢ જીવ, શું કરી લે છે? પોતાના શુદ્ધાત્માને પ્રાપ્ત કરી લે છે. કારણ કે આ ક્ષયોપશમ જ્ઞાનનો માર્ગ નથી, આ કોઈ ભાષાનો માર્ગ નથી. સમજાય છે ને? કોઈ ક્રિયાનો માર્ગ નથી, પણ આ હું આત્મા છું એવો નિર્ણય થાય છે તો એ જીવને શું થઈ જાય છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. એટલે વારંવાર શું કરવું? વારંવાર નિર્ણય કરવો. નિર્ણય મજબૂત કરીને જાઓ, કારણ કે નિર્ણયનું ફળ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન શું છે? કાર્ય. અને નિર્ણય કરવો એક કારણ. સમજાય છે ને? કારણ યથાર્થ આપશું તો કાર્ય થયા વગર રહેશે. ખ્યાલ આવે છે ને? કારણ શું આપવું? વારંવાર શું કરવું? નિર્ણય. શું નિર્ણય કરવો? કે હું જ્ઞાયક છું, હું જાણનાર તત્વ છું,
પરદ્રવ્યથી પરભાવોથી હું ભિન્ન છું એવો જાણનાર તત્વ હું સ્વયં છું એવો નિર્ણય પાકો થાય છે તો એ જીવને અહીંયા કાર્યની પ્રાપ્તિ થયા વગર રહેતી. ખ્યાલ છે, સંસ્કાર નાખતા જઈએ છે ને, આ તત્વજ્ઞાન સાંભળીએ છીએ અને આ ગુરુદેવની વાણી સાંભળીએ છીએ ને, ખ્યાલ છે, આ આપણે સમ્યક દર્શનના શું નાખતા જઈએ છે, આ બીજ નાખતા જઈએ છે, આ સંસ્કાર નાખતા જઈએ છે અને અને એ જ સંસ્કાર, એ જ સંસ્કારનું શું મળશે આપણને, ફળ મળશે. અને પુણ્ય 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 તો સહેજ બંધાઈ જાય છે. આપણે આ બધી જાત્રા આ બધું આપણને આપણી જે આપણી આવા પરિણામ અને આ મંદિર દર્શન આદિના સ્વાધ્યાયના જે પરિણામ થાય છે ને આમાં આપણને અતિશય પુણ્ય નહીં સાતિશય પુણ્યનો બંધ થાય છે. કયા પુણ્યનો? સાતિશય પુણ્યનો બંધ. સાતિશય પુણ્યનો બંધ એટલે, સાતિશય પુણ્યનો બંધ એટલે, હા સમજાય છે ને, હા એ પુણ્ય આપણને મોક્ષમાં શું બનશે, કારણ બનશે. આપણને દેવશાસ્ત્ર ગુરુ મળશે અને એના નિમિત્તે આપણે શું કરી લેશું, અહીંયા સંસારનો અભાવ કરી નાખશું. એટલે અહીંયા પહેલી ગાથામાં સિદ્ધોની સ્થાપના કરી સમય પ્રાવૃત કહી રહ્યો છું અને કોનું કહેલું કહું છું, શ્રુત કેવડીઓનું કહેલું કહું છું, મારા ઘરની વાત નથી કરતો. હંમેશા જ્ઞાનીઓ હોય ને, એ જ્ઞાનીઓમાં એટલી બધી નમ્રતા હોય, એટલો બધો વિનય હોય, એટલો બધો વિવેક હોય કે પોતાને મોટા ના કરે, એ એમનાથી જે મોટા છે ને એમને આદર્શ રાખે અને એમને શું કરે, માથે રાખે અને એમને મોટા કરે. ગુરુદેવ ક્યારે એમ નહોતા કહેતા કે આ મારું કહેલું કહું છું, ગુરુદેવ હંમેશા એમ કહેતા કે આ સર્વજ્ઞનું કહેલું કહું છું. સમજાય છે ને, જ્ઞાની થયા પછી એની પરિણતિમાં એ નમ્રતા આવી જાય, પોતાને નાના માને અને બીજાને મોટા કરે. અને અજ્ઞાનીને શું આવે છે, મદ થઈ જાય છે. થોડું ક્ષયોક્ષમ જ્ઞાન હોય ને તો એને એમ લાગે છે કે મારા જેવું કોઈ નથી. અને જ્ઞાની પાસે કેટલું બધું પણ ક્ષયોક્ષમ જ્ઞાન હોય તો પણ પોતાને કેવા માને, નાના માને છે. સમજાય છે ને, એટલે જીવનમાં આવા પ્રકારનો વ્યવહાર પણ દેખાય અને સાથે સાથે એમને બરાબર એમની પ્રભુતાનો પણ શું છે, ખ્યાલ છે. ગુરુદેવ કહે છે ને, ચાર જ્ઞાનના ગણધર ભગવાન, એ પણ ભગવાનની વાણી સાંભળવા માટે કેવી રીતે બેસી જાય છે, ગલુડિયાની જેમ બેસી જાય છે. સમજાય છે ને, ચાર જ્ઞાનના ધારી અને દ્વાદશાંગને અંતર મુહૂર્તમાં શું કરી લે, દ્વાદશાંગને અંતર મુહૂર્તમાં એની જીલી લે. અને એવા ગણધર આચાર્ય તે પણ કહે છે કે ક્યાં ભગવાનનું સર્વજ્ઞ પડું અને ક્યાં મારી અલ્પજ્ઞ દશા. સમજાય છે ને, પણ શ્રદ્ધામાં એમને બરાબર ખબર છે કે શ્રદ્ધામાં તો હું ખરેખર કેવો છું, પરિપૂર્ણ તત્વ છું. એવી પહેલી ગાથામાં સિદ્ધોને નમસ્કાર કર્યા, પાંચ વિશેષણ કીધા, પાંચ, ધ્રુવ, અચલ, અનુપમ, ખ્યાલ છે, ત્રણ તો ગાથામાં કીધા અને બીજા બે જયસેન આચાર્ય દેવે ટીકામાં લખ્યા. કયા? અમલ અને અપવર્ગ. ધ્રુવ નો અર્થ કર્યો તો ધ્રુવ એટલે શું, ધ્રુવ એટલે ધ્રુવ ગતિ કેમ કીધી, સિદ્ધ દશાને, કારણ કે ધ્રુવ ના અવલંબને થાય છે ને, ધ્રુવ સ્વભાવ ના અવલંબને પ્રગતિ, એટલે સિદ્ધ દશાને પણ ધ્રુવ કીધી. ખ્યાલ છે ને, પ્રવચન સારમાં કીધું છે ને કે એવી ને એવી, એ પર્યાય એવી ને એવી, પણ ઈ ને ઈ નહીં. સમજાય છે, ઈ નહીં નહીં, એવી ને એવી. હા, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, અનંત સુખ, અનંત સુખ, અનંત સુખ, અનંત સુખ, જાતિ નહીં બદલાય, જાતિ નહીં બદલાય, એટલે ધ્રુવ પર્યાય કીધી, ધ્રુવ પર્યાય. અને આ ચાર ગતિ કેવી છે, અધ્રુવ છે. બીજું વિશેષણ આપ્યું, અચલ. સિદ્ધ દશા હવે ચલાયમાન થવાની, બોલો આદિનાથ ભગવાન ચાલ્યા ગયા સિદ્ધ દશામાં, સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લીધી, હવે પાછા સિદ્ધ દશામાંથી પાછા આવવાના. અને આ ચાર ગતિ તો કેવી છે, ચલાયમાન છે. ખ્યાલ આવે છે ને, ચલાયમાન છે. અનાદિકાળથી આ ક્યાં રખડે છે, ચાર ગતિમાં રખડે છે ને,
ઘડીકમાં નરક, ઘડીકમાં તિર્યન, ઘડીકમાં મનુષ્ય, ઘડીકમાં નિગોદ. અને નિગોદ નો કાળ તો કીધો છે ને, કેટલો કાળ? અનંત કાળ, અનંત કાળ. અને સિદ્ધ દશાનો કાળ પણ કેટલો છે? અનંત કાળ. પણ એ અનંત કાળ કઈ દશા છે? દુઃખમય દશા. અને સિદ્ધ દશાનો જે અનંત કાળ છે કઈ દશા છે? સુખમય દશા. નિર્ણય કરી લઈએ, સમજાય છે ને? ને તો ગુરુદેવ કહે છે ને, વંટોળિયાના ટણકલાની જેમ ક્યાંય ફેંકાઈ જશું. પરની દયા નહીં, આ સ્વદયાનો માર્ગ છે. પોતાની દયા કરવા જેવી છે. એક સમયમાં થઈ જાય એવું આ કામ છે. અને સમયસારમાં તો કળશ આવ્યો છે ને, હા, કે આ કામ માટે કેટલા મહિના આપી દો? 6 મહિના આની પાછળ લગાડી દો. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સમયની વાત કરી છે, 6 મહિના. અને જો કામ ન થાય ને, આચાર્ય દેવ એટલી બધી ગેરંટી આપે છે કે હું મારા વચનો ફરાવી દઈશ. જો આ 6 મહિનામાં કામ ન થાય, સમજાય છે ને, એવી ધૂન લાગે તો અહીંયા એ કામ થયા વગર રહે. અને ખરેખર તો જોઈએ તો પુરુષાર્થી જીવ હોય એ તો શું કરી લેશે? અહીંયા ભગવાનની વાણી સાંભળે, ગુરુનો ઉપદેશ સાંભળે, અને એ આત્મા રૂપે શું કરી લેશે? પરિણમી જાય છે. પૂજ્ય બેનશ્રી આમ ગુરુદેવનું પ્રવચન આમ સાંભળે અને એ તત્વ આત્મા રૂપે શું કરી લેતા? તા પરિણમી જતા, સમજાય છે ને? સોગાની જેમ સાંભળ્યું અને શું કરી લીધું? પોતાનું કામ કરી લીધું. અને ગુરુદેવની નિખાલસતા તો જુઓ. ગુરુદેવ પાછા શું કહેતા સોગાનીજી માટે? શું કહેતા? કે અમારી પહેલા, અમારી પહેલા મોક્ષે જવા વાળા છે. ત્યારે તેઓ સિદ્ધ થશે. અને એ વખતે અમે ક્યાં હશું? અમે મુનિ દશામાં હશું. અને અમારા એમને નમ સિદ્ધેભ્ય, સમજાય છે કે નહીં? ગુરુદેવ તો ગુરુદેવ હતા. પૂજ્ય બેનશી કહેતા ને કે આત્મા શબ્દ પણ બોલતા શીખડાવ્યો હોય તો એ ગુરુદેવે શીખડાવ્યો છે. ગુરુદેવ જેવા તો કોઈ થયા નથી અને કોઈ હશે નહીં. શ્રુતિની લબ્ધિ, આહા, કેવા આપણા આપણા જુઓ. અને હવે આ પુણ્ય ખતમ ના થઈ જાય, આ પુણ્યનો ઉદય મળ્યો છે ને, તો એ પુણ્યનો ઉદયનો સદુપયોગ ત્યારે જ કર્યો. કેવા છે? કે જ્યારે પુરુષાર્થ કરી હું શું કરી લઉં? પોતાના આત્માની પ્રાપ્તિ કરી લઉં. કોઈ 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 ઉદય પાપનો ઉદય હોય, કોઈ ઉદય આપણા કામ કરવા માટે બાધક. બે વસ્તુ હોય ને, પાપનો ઉદય અને પાપ પરિણામ. પાપનો ઉદય અને પાપ પરિણામ. બોલો, પાપનો ઉદય દુઃખમય છે, દુઃખનું કારણ છે, કે પાપ પરિણામ દુઃખનું કારણ છે? ખ્યાલ આવે છે ને? પાપ પરિણામ દુઃખના કારણ છે, પાપનો ઉદય દુઃખનું કારણ નથી. કારણ કે પાપના ઉદય તો કોને આવ્યા? ખ્યાલ આવે છે ને? મુનિરાજ, પાર્શ્વનાથ મુનિરાજ ને ખ્યાલ આવે છે? કેટલા બધા આપણે પ્રતિમાનીઓ તો ભર્યા પડ્યા છે કે એવા પ્રતિકૂળ ઉદયમાં પણ તેઓએ શું કરી લીધું? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. એટલે પાપનો ઉદય દુઃખનું કારણ નથી, પણ એ વખતે પાપ પરિણામ થયા તો એ દુઃખનું કારણ છે. સીતા સતીજી, અંજના સતીજીને પાપના ઉદય તો હતા, પણ એ વખતે પણ જંગલમાં પાપ પરિણામ નહોતા. નિમિત્ત ઉપર દોષ ના આપ્યો. ખ્યાલ આવે છે ને? એ વખતે કોને યાદ કર્યું? કોને યાદ કર્યું? એ વખતે સ્વરૂપને યાદ કર્યું કે ના પાપનો ઉદય મારામાં છે, સમજાય છે ને? અને ના નિમિત્તથી હું નિમિત્તથી દુઃખી છું. ખ્યાલ આવે છે ને? ખરેખર તો આ પાપનો ઉદય મેં જ પૂર્વે આવા પરિણામ કર્યા હતા, અને એનું મને અહીંયા શું મળ્યું છે? ફળ મળ્યું. અને એ સમયે પણ મારો ભગવાન આત્મા તો આ ઉદય અને પરિણામથી ભિન્ન છે. એટલે કોઈ પણ પ્રતિકૂળતા આવે, કોઈ પણ અગવડતા હોય, એ વખતે પણ આપણે શું રાખવું? આપણે શાંતિ રાખવી. ખ્યાલ આવે છે ને? એ જ આપણી પરીક્ષા છે. આપણે જે સ્વાધ્યાય કર્યો છે ને, એ આપણી એ વખતે આપણી ટેસ્ટ છે કે આપણે કેટલી શાંતિ રાખીએ છીએ, આપણે કેટલું સમતા રાખીએ છીએ. એ તો ખરેખર આપણે જે સ્વાધ્યાય કર્યો અને એ વખતે પાછી કોઈ પ્રતિકૂળતા આવે અને આપણે આકૂળતા કરીએ છીએ, તો ખરેખર આપણે સ્વાધ્યાય કર્યો જ નથી. આપણે એ વખતે પણ એના જાણનાર છે. એ ઉદય અને ઔદયિક ભાવના કેવા છે આપણે જાણનાર છે. બે વિશેષણની વાત કરી. કયા બે વિશેષણ? ધ્રુવ અને અચલ. અને ત્રીજું શું કીધું? અનુપમ. અનુપમ એટલે કે કોઈની ઉપમા અપાય એવું નથી. જગતમાં તો પદાર્થોને બીજા સાથે શું કરાય? સરખામણી કરી શકાય છે,
અનસિદ્ધ દશાને કોઈ સાથે ઉપમા અપાય એમ નથી, એવી અનુપમ દશા છે. પછી અમલ કીધી, અમલ કેમ કીધી? કારણ કે દ્રવ્ય